નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 7 માં આપણે વિજ્ઞાનમાં 14મો ચેપ્ટર ચાલુ હતું કે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, એટલે આપણે આગળ શીખી ગયા હતા વિદ્યુત પ્રવાહમાં વિદ્યુત ઘટકોની સંભાવના, બધી બેટરી છે, જોડાણદાર છે, વિદ્યુત કોર્ડ ખુલ્લી હોય તો ઓન ઓન હોય, ઓફ સોરી ખુલ્લી હોય તો ઓફ હોય અને જોડાણમાં હોય તો ઓન હોય, પછી વિદ્યુત બલ્બ, વિદ્યુત કોષ, આ બધાની આપણે સંભાવના શીખી ગયા. હવે એના પછી પ્રવૃત્તિ 14.1 એ આપણે જોવાની છે. તો પ્રવૃત્તિ જોઈએ કે આકૃતિમાં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવો. હવે ધોરણ 6 માં વિદ્યુતનો બલ્બ પ્રકાશ આપે તે માટેનો એના જેવા જ વિદ્યુત પરિપથ વાપર્યો. હવે તમને યાદ છે ને કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે જ્યારે વિદ્યુત કણને જોડાણ ઓનની સ્થિતિમાં હોય, એ આપણે ખબર જ છે. વિદ્યુત બલ્બ પ્રકાશ ક્યારે આપશે કે વિદ્યુત કણની જોડાણની સ્થિતિ કેવી હોવી જોઈએ, ઓન અને ઓફ હશે તો એ પ્રકાશ આપશે નહીં. હવે જે વિદ્યુત કણ ઓન સ્થિતિમાં ખસે છે એ તરત જ વિદ્યુત ગોળો પ્રકાશિત થાય છે. હવે તમારી નોટબુકમાં આ વિદ્યુત પરિપથને દોરી લો. જુદા જુદા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુતની રેખાકૃતિ પણ દોરો. હવે વિદ્યુત પરિપથને દોરવાનું છે, પછી જુદા જુદા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુત રેખાકૃતિ પણ દોરવાની છે. હવે શું તમારી રેખાકૃતિ આકૃતિમાં દર્શાવેલ રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? આકૃતિ 14.8 જો સામેના પેજ ઉપર છે એના રેખાકૃતિ પર સાથે સામ્યતા ધરાવે છે, એટલે કે મળતી આવતી છે એમ. હવે સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી ઘણી જ સરળ બને છે, એટલે કે જો તમને સંજ્ઞા આવડતી હોય તો વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરવી એ સરળ છે, પણ જો તમને સંજ્ઞા જ ખબર ના હોય તો એ પોસિબલ નથી કે તમે એની રેખાકૃતિ દોરી શકો. હવે તેથી આપણે સામાન્ય રીતે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખાકૃતિ વડે જ દર્શાવીએ છીએ. હવે આકૃતિમાં બીજી વિદ્યુત રેખાકૃતિ દર્શાવેલી છે, શું તે આકૃતિમાં દર્શાવેલી વિદ્યુત રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? હવે જો સામે સામે આકૃતિમાં આપણે દર્શાવેલી છે કે બે આખી છે કે અલગ અલગ છે, તો એકમાં છે આપણે આખી આખી આકૃતિ એવી છે અને એકમાં ખાલી એનું ચિત્ર આપેલું છે. એટલે શું આ વિદ્યુત પથમાં બલ્બ પ્રકાશિત થઈ શકશે? યાદ કરો કે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિ એનું હોય, ઓન હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. હવે જ્યારે તમે એ જોડાણની સ્થિતિ કેવી હશે, વાયરની જોડાણની સ્થિતિ ઓન હશે તો એ શું હશે, બલ્બ પ્રકાશિત થશે, પણ જો એ જોડાણની સ્થિતિ ઓફ એટલે કે ખુલ્લો કરી નાખશો તો શું હશે, એ કે પ્રકાશિત નહીં થાય. હવે બલ્બની અંદરનો પાતળો તાર હોય છે જેને શું કહેવાય, ફિલામેન્ટ. બલ્બની અંદરના પાતળા તારને શું કહેશો, ફિલામેન્ટ. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે પ્રકાશ આપે છે અને જ્યારે બલ્બ ઉડી જાય ત્યારે તેનો ફિલામેન્ટ તૂટી જાય છે. આપણે કહેતા હોય કે ઘરે બલ્બ ઉડી ગયો, એનો મતલબ